નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે એક નવા જ વિભાગની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આ વિભાગનું નામ છે નાગરિકશાસ્ત્ર. આપણા અભ્યાસક્રમ મુજબ 8મો પાઠ, પરંતુ નાગરિકશાસ્ત્રનો પ્રથમ પાઠ, અને આ પાઠનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. બોર્ડ દ્વારા ખૂબ જ જ્ઞાનથી ભરપૂર એવો અખૂટ ખજાનો સ્વરૂપ આ પાઠ મૂકેલો છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનની અંદર વધારો કરતો એવો આ પાઠ છે. તો જોઈએ આપણે આ પાઠની અંદર આવતા કેટલાક મુદ્દાઓ વિશે. તો બંધારણનું ઘડતર કઈ રીતે થયું, બંધારણ એટલે શું, બંધારણના મુખ્ય લક્ષણો કયા, અને મુખ્ય આધારસ્તંભો જો વિશે આપણે આજે વાત કરીશું. પ્રથમ આપણે મુદ્દો લઈશું બંધારણ એટલે શું. તો કોઈ પણ દેશ છે તે દેશના સુવ્યવસ્થિત સંચાલન માટે એક લેખિત અથવા મૌખિક સ્વરૂપે બંધારણની રચના થયેલી હોય છે. જો ભારતની વાત કરવામાં આવે તો ભારતને પણ આવા પ્રકારનું એક લેખિત બંધારણ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું બંધારણ એટલે શું, એટલે કે એના અર્થ વિશેની. તો બંધારણનો અર્થ એવો થાય છે કે કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા સુવ્યવસ્થિત નિયમોનો સંગ્રહ, જે દેશનું બંધારણ કહેવામાં આવે છે. તો દેશના વહીવટી સરળતા માટે, સુવ્યવસ્થા માટે જે કેટલાક નીતિ નિયમો ઘડાયેલા છે એ બંધારણની અંદર સંગ્રહાયેલા છે તેને કહેવામાં આવે છે બંધારણ. હવે આપણે વાત કરીશું કે કોઈ પણ દેશની અંદર ઘડાયેલું આ જે બંધારણ છે એ બંધારણનું મહત્વ શું હોય છે, અથવા આ બંધારણ ક્યાં આપણને ઉપયોગી થાય છે. તો કોઈ પણ દેશની અંદર ઘડાયેલું બંધારણ તે દેશના પાયાના અને મુખ્ય કહી શકાય એવો દસ્તાવેજ ગણાવી શકાય. હવે આ દસ્તાવેજને આધારે બંધારણની અંદર વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવે છે, અને આ જોગવાઈઓને આધીન રહીને જ હંમેશા બંધારણની અંદર કાયદાઓનું ઘડતર થતું હોય છે. પરંતુ આ દેશના બંધારણને અનુરૂપ જે કાયદાઓ ઘડવામાં આવે છે એ કાયદાઓ એ હંમેશા બંધારણ સાથે સુસંગત હોવા જોઈએ, એટલે કે તેને આધીન હંમેશા આ કાયદાઓનું ઘડતર થાય છે. પરંતુ બંધારણ એ કાયદાઓ કરતાં પણ ચડિયાતું છે, એટલે તે સર્વોપરી ગણવામાં આવે છે. જો કે બંધારણની અંદર જે જોગવાઈઓ થાય છે તે જોગવાઈઓ દેશની પરિસ્થિતિ, તે સમયગાળો, તેને અનુરૂપ કેટલીક જોગવાઈઓ સાથે સંકળાયેલી પરિસ્થિતિ, લોકોની આશાઓ, અપેક્ષાઓ, કે લોકોની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને આધીન રહીને જ હંમેશા બંધારણની જોગવાઈઓ અને કાયદાઓનું ઘડતર થાય છે. એટલે જ તો આપણે કહી શકીએ છીએ કે લોકોની ભાવનાઓ છે, લોકોની જરૂરિયાતો છે તે બંધારણની અંદર પ્રતિતિ સ્વરૂપે એ ઢંકાયેલી હોય છે. માટે જ કહી શકાય કે બંધારણ એ જીવન મુખ્ય અને જે તે દેશનો મૂળભૂત દસ્તાવેજ ગણવામાં આવે છે.